हेलो स्टूडेंट, क्लास 11 मैथ्स चैप्टर नंबर 3 त्रिकोणमितीय विधेयो एम लैक्चर नंबर 1 में आज आप टॉपिक चर्चा करीशु खूणों अने अंशमाप, खूणा विषय अने अंशमाप विषय। तो सौथी पहला जुए कि तमे एक पॉइंट ओ लियो छो अने एका सीधी तमे किरण ड्रॉ करो छो एटले के रे। हवे आने आपणे कहेवाय प्रारंभिक भूज। હવે આજે કિરણ જે છે તેની દિશા ઓથી બી તરફની થઈ જાય છે એટલે કે એને કહેવાય અંત્ય ભુજ। તો આ કિરણ જે છે કેટલું ખસેલું છે તો તેને આપણે ખૂણો કહી શકાય, બરોબર છે। તો ઓ છે એ શિરોબિંદુ થયું। તો આ છે ને તે ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે એટલે અહીંયા જે આ ખૂણો બનાવે છે ને એને કહેવાશે ધન ખૂણો। તેવી જ રીતે કે ઓ એક શિરોબિંદુ લ્યો એટલે એનામાંથી કિરણનો ઉદ્ભવ થાય છે, કિરણ છે એનો ઉદ્ભવ થયો, એને નામ આપો ઓ એ। એટલે આ ઓ એને આપણે પ્રારંભિક ભુજ કહી શકો તમે। હવે છે ને ઓ એ જે છે ને એ એનું સ્થાન બદલાઈને ઓ બી થઈ જશે એટલે એ થશે અંત્ય ભુજ, એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં ગતિ કરી। તો થીટા જેટલી ગતિ કરી તો આજે થીટાને ખૂણો કહેવાશે, પણ તે ખૂણો જે છે ઋણ ખૂણો। તો આપણને શીખવા મળ્યું કે ઘડિયાળના કાંટાની દિશામાં જો ખૂણો બને તે ઋણ ખૂણો થશે અને એની વિરુદ્ધ દિશામાં જો ખૂણો બને તેને ધન ખૂણો કહેવાય છે। હવે અંશમાપ એટલે શું? કે જો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ એક પૂર્ણ પરિભ્રમણના 1/360 માં ભાગનું હોય છે એટલે કે છે ને આ જે બિંદુ જે છે એમાંથી ઓએ પ્રારંભિક જે છે કિરણ એનાથી આખું આમ ફરીને જ્યારે અહીંયા પહોંચી જશે ને તો આખું ભ્રમણ છે એને 360° કહેવાય। હવે એમાં એક અંશમાપ જે છે ને એને આમ એક અને અંશમાપ એટલે કે એકનો જે છે આનો 360° ભાગ એટલે શું થઈ ગયું? એક અંશમાપ થઈ ગયું। હવે એક મિનિટ જે છે એના 60ના ભાગને 1 સેકન્ડ લખાય એટલે 1 સેકન્ડને છે ને આ રીતે 1 અને એની ઉપર 2 લીટા વડે દર્શાવાય, પણ જો 1 અંશ હોય એનો 60મો ભાગ હોય એને કહેવાય 1 મિનિટ, એને 1ની ઉપર 1 લીટા વડે દર્શાવાય એટલે કે આ છે 1 મિનિટ ને આને 1 સેકન્ડ એટલે કે 1ની ઉપર 2 લીટા હોય 1 સેકન્ડ ને 1 મિનિટ। 1 અંશ બરાબર થશે 60 મિનિટ અને 1 મિનિટ બરાબર થશે 60 સેકન્ડ, યાદ રાખજો વિદ્યાર્થીઓ। હવે જ્યારે ઓ એ બતાવેલું હોય તો આ ખૂણો બનશે 360°, જ્યારે ઓ એ અને ઓ બી વચ્ચેનો જે ખૂણો છે એટલે કે આ પ્રારંભિક બાજુ ને આ અંત્ય બાજુ વચ્ચેનો ખૂણો થશે 180°। હવે આ પ્રારંભિક બાજુ ઓ એ હવે અંત્ય બાજુ જે પરિભ્રમણ એટલું પરિભ્રમણ કરે જે દુધિયા લાઇનથી દર્શાવેલું છે તો એનો ખૂણો છે 270°, એટલે કે ઓ બી અહીંયા પહોંચી ગયો। હવે પ્રારંભિક બાજુ ઓએ છે એ પરિભ્રમણ કરી 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 કરીને અહીંયા પહોંચી જાય એટલે આ ખૂણો તો 60°નો થયો, તો 360 + 60 એટલે કે 420°નો ખૂણો થશે। હવે પ્રારંભિક બાજુ ઓએ અને અંત્ય બાજુ છે નીચેની તરફ ભ્રમણ કરશે એટલે કે 30°ના ખૂણે, પણ એ ખૂણાને માઇનસ વડે દર્શાવાય છે એટલે -30°। હવે આ ઓએ છે પ્રારંભિક બાજુ અને આ ઓબી જે છે તે થશે અંત્ય બાજુ, હવે તે છે ને એ નીચેની તરફ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં પરિભ્રમણ આખું પૂરું કરે છે અને વધારાનું પાછું 60°નું પરિભ્રમણ કરે, પણ એ ઘડિયાળના કાંટાની દિશામાં હોવાથી એ ખૂણો જે બનાવે છે એને -420° કહેવાય છે। હવે રેડિયન માપ એટલે શું? ખૂણાના 2 માપ હોય છે, પહેલું માપ હોય છે રેડિયન માપ અને બીજું માપ છે અંશ માપ। તો જોઈએ ખૂણાના માપ માટે જેને રેડિયન માપ કહેવાય છે તેવા બીજો એકમ પણ છે, આપણે એકમ વર્તુળને 1 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ એટલે કે એક વર્તુળ મેં દોરીશ એની ત્રિજ્યા હું છે ને 1 એકમ લઈશ ના કેન્દ્ર આગળ 1 એકમ વૃત્તીય લંબાઈ વાળા ચાપ
હવે આ છે ને આ એક ચાપ કહેવાય, તો એનું માપ પણ એક એકમ હશે. બનતા ખૂણાને એક રેડિયન કહીશું. હવે હવે જે આ ખૂણો બને છે ને તેને એક રેડિયન કહેવામાં આવે છે. એટલે કે ઓએ જે છે ને એ પ્રારંભિક બાજુ થઈ, ઓબી અંત્ય બાજુ થઈ, તો તેમની વચ્ચેનો ખૂણો છે એક રેડિયન. અહીંયા જુઓ આ ઓએ પ્રારંભિક અને ઓબી જે છે તે અંત્ય બાજુ થઈ, તો તેમની વચ્ચેનો ખૂણો છે માઇનસ એક રેડિયન. એટલે કે અહીંયા એક એકમની આ ચાપ બનાવે છે, પણ આ ઘડિયાળના કાંટાની દિશામાં હોવાથી માઇનસ વડે દર્શાવેલું છે. અહીંયા જોઈએ, અહીંયા જે ચાપની લંબાઈ છે એક અને અડધું, એટલે કે 1.5 જેટલું છે. એનો મતલબ કે આ રેડિયનનો ખૂણો કેટલો થશે? 1.5. અહીંયા એવી જ રીતે છે માઇનસ 1.5, કારણ કે એક ને એક દ્વિતીયાંશ એટલે કે 3/2 લખાય, એટલે કે 1.5 લખાશે. તો આ એનું રેડિયન માપ છે. તો રેડિયન માપ બનતા પહેલા ત્રિજ્યા હોય, અને જે એક એકમ વ્યુત્ય લંબાઈવાળું ચાપ, અને ચાપની લંબાઈ પણ એક એકમ હોય, તો આ એનું માપ થશે એક રેડિયન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ખૂણાના માપો વિશે ચર્ચા કરી, તેમજ અંશ માપ કઈ રીતે બને છે અને રેડિયન માપ વિશે ચર્ચા કરી છે. હવે તો હવે પછી આપણે બીજા લેક્ચરમાં આપણે બાકીના ટોપિક ડિસ્કસ કરીશું.